गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मां विद्या संकुल ने YouTube चैनल अंदर તમામ બધાનો આદિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગુજરાતી એનો પાઠ આપણે બીજો સમજતા હતા. ગાંધીજી તેના લેખક છે ગાંધીજી. પાઠનું નામ છે ચોરી અને પ્રયાસ છે. એનો ભાગ આપણે ત્રીજો કોઈ જતો. तो आ पाठ नी अंदर अपने सरस मजानो एक जातनो एवं मळे छे के आपणे कोई पण कार्य करी तो एनी सजा आपणे मळे छे. खोटू कार्य करी ने आपणे छे ने एक वार खोटू बोली तो घणी वखत खोटू बोलवू पड़े, कारण के एक वात छुपावा माटे छे. तो वरी ने आपणे खोटू बोलवू पड़े छे. कबूलात करी लेवी जोईए, पछतावो थवो जोईए, सजा भोगवा माटे आपणे तैयार रहेवू जोईए. गांधीजी ने आपणे बधा सारी रीते ओळखी छे. तो ई जारे बाल्यावस्था में हता, नाना हता, त्यारे एने पण भूल गई थी. ये पण कहेवाय के अवड़ा रस्ते चढ़ी गया. पण जारे आपणे खोटू कार्य करी छे ने त्यारे आपणा मन नी अंदर एक एवं ऊंडे पण एवो भास थतो होय छे के आपणे खोटू कर्युं छे. आपणा मन ने शांति न मळे, ऊंघ नो आवे, खाव नो आवे, કારણ કે આપણે ખોટું કર્યું છે. તો ગાંધીજીથી પણ જ્યારે આવી ભૂલ થઈ હતી ત્યારે પોતે પસ્તાવો થતો હતો. પણ જ્યાં સુધી એને પ્રાયશ્ચિત ન કર્યું, કબૂલાત ન કરી, ત્યાં લગીને એના મનને શાંતિ રહેતી નહોતી. તો ગાંધીજીએ ઘણા બધા એવા પુસ્તકો લખેલા છે. સત્યના પ્રયોગ પોતાની જીવન ચરિત્રમાં લખેલું છે. એનો એક નાનકડો અંતો આ ભાગ અમાર લેવામાં આવ્યો છે. તો આપણે આગળ જોયું તો ગાંધીજીનો જન્મ, એનું મૃત્યુ. ગાંધીજીનો જન્મ 2/10/1869 માં થયો હતો. એનું મૃત્યુ થયું હતું 30/1948. એનો જન્મ પોરબંદરમાં થયો હતો. એના પિતાનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું, એની માતાનું નામ પુત્રીબાઈ હતું. તો આવું બધું આપણે અગાઉ જોઈ ગયા હતા. તો આના છેલ્લે આપણે પ્રશ્નની ચર્ચા કરશું. હું તમને પ્રશ્ન આવતા જાય હું કેટલી જ જાઉં છું. આવું યાદ રાખજો, આવો પ્રશ્ન હોઈ શકે, વિકલ્પ હોઈ શકે, ખાલી જગ્યા હોઈ શકે, વ્યાકરણમાં હોઈ શકે. તો આપણે જોયું હતું કે ગાંધીજીને પોતાના કોઈ સગા ના લીધે બીડી પીવાનો શોખ જાગ્યો હતો. એના કોઈ સગા હતા, એ બીડી પીતા હતા. એની સાથે સાથે ગાંધીજીની પણ આ શોખ થયો હતો. બીડીથી શું ફાયદો થાય એ એને ખબર નહોતી. નુકસાન થાય તો ખબર હતી, બીડીથી એને શું ફાયદો છે એ એને નહોતી ખબર. એનો સ્વાદ ગમતો હતો, એની સુગંધ ગમતી હતી. ક્યાં કારણે તેને બીડી પીવાનું ચાલુ કર્યું એ એને ખબર નહોતી. પણ હા, એક એની ઈચ્છા હતી કે જે બીડી પીવાથી જે ધુમાડા નીકળે છે એ જોવાની એને બહુ મજા આવતી. એના લીધે એ લોકોએ બીડી પીવાનું ચાલુ કર્યું. બીડી પીવાનું ચાલુ કરે તો બીડી તો હોવી જોઈએ. તો કોઈ ઘરેથી તો કાંઈ એવી આસાનીથી પૈસા આપે ને કે આપણે બીડી લેવા માટે પૈસા મળે, બીડી લઈ આવીને પી તો ઘરેથી પાર પડે. એટલે ગાંધીજી અને એના જે સગા હતા એને શું કહ્યું કે જે લોકો બીડી પીતા હતા એની બીડી પીતા જે વાહીનું ઠૂઠું વધે, વાહીનો જે ભાગ વધે એને ઠૂઠું કહેવાય. એ જે વાહીનો ભાગ વધે એ ફેંકી દેતા ને એ ચોરી ચોરી લઈ લેતા.
એટલે એ ચોરી ચોરી લઈ લેતા, ઈ પીતા. એ કેટલી વાર, 2 મિનિટ કે 3 મિનિટ, એટલે બહુ જ્યાદા ધુમાડા ન નીકળે, એટલે એને કઈ બહુ એવો આનંદ આવતો નહીં. પછી શું કહ્યું કે આખી બીડી લેવી જોઈએ. એવામાંથી એને વિચારવામાં આવ્યું કે જે નોકર છે ચાકર, એના ખિસ્સામાંથી પૈસા લેવા. ત્યાંનું જે ચલણ હતું એ ડોકડો હતો. આપણે એને પૂછે કે તળપટના શબ્દમાં ડોકડો, કે જૂના ચલણ પ્રમાણે એક પૈસો, એટલે કે નોકરના ખિસ્સામાંથી ડોકડો ચોરી લો અને એમાંથી બીડી લેવી. આમ રોજ તો ચોરી ન કરી શકે, થોડાક થોડાક દિવસના અંતરે એવું કરતા. એક તો લકડાની બીડી તો ત્યાં જાજી આવતી, તો એક બીડી પીવે તો બીજી બીડી સંભળવી ક્યાં, એ પણ એક ચિંતા થતી. એટલે ક્યાંક પાણા નીચે ને એમ બધે સંભળ્યા હતા. આમાં એક બીજો શબ્દ છે ગાંઠે, એ છે ખિસ્સા. ગાંઠે એટલે ખિસ્સા, એટલે નોકરના ખિસ્સામાંથી પૈસા લઈ આવતા અને પછી એની બીડી લેતા. આમ થોડોક દિવસ ચાલ્યો. એને એવી તો ખબર હતી કે બીડી પીવાય નહીં, પણ છતાં પોતાના શોખ ખાતા એને બીડી સગાવી. આમ પછી કાયમ પૈસા મળતા નહીં. પછી એને સાંભળ્યું હતું કે એક ઝાડની ડાળી છે, એને સરકાવવાથી એમાંથી ધુમાડા નીકળે છે. એટલે પછી પોતે એ ડાળકી ગોઈ એ પીતા હતા, પણ બહુ મજા નહોતી આવતી. પછી એને એમ થયું કે આપણે જે આ બધું કામ કરીએ છીએ ને, વડીલની આજ્ઞા વગરનું, એ ખોટું કરી છે. આમ એને પસ્તાવો થાય છે. પસ્તાવો થાય છે એટલે પોતે આપઘાત કરવાનો વિચાર કરે છે. આપઘાત કરવાનો વિચાર કરે છે તો આપઘાત કરવા માટે થઈ, અને દવા તો જોઈએ જ, દવા વગર તો કઈ મરી શકાય નહીં. તો દવા લાવવી ક્યાંથી, પૈસા ક્યાંથી હતા, નાના બાળકોને તો કોઈ દવા આપે નહીં. આમ દવા લાવવાની મુશ્કેલી થઈ. તો એને ક્યાંક સાંભળ્યું હતું કે જે ધતુરાના બી છે, ધતુરાના દોડવા છે, એ ખાવાથી માણસ મરી જાય, ઝાઝા કહે તો મરી જાય. કારણ કે એમાં ઘેન હોય. આપણે મહાસંક્રાંતિએ જે ભાંગ બનાવી છે એ ધતુરાના બીમાંથી થાય છે. તો જાજી ભાંગ પીવે તો ગાંડા કાઢતા હોય છે, આપણને ખબર છે. જરાક સુધી પ્રસાદિત પીવે તો ગાંધીજીને ખબર પડી કે આ ધતુરાના દોડવા ખાય તો માણસ મરી જાય છે. તો દવા તો મળે ને, એટલે ધતુરાના દોડવા ગોતવા વનમાં ગયા, સીમમાં ગયા. તો એ સીમમાં જઈને દોડવા ગયા. પછી ગામમાં રામજી મંદિર હતું, ત્યાં ગયા. ખાવા માટે એકાંત જગ્યા તો જોઈ, પેલા ભગવાનના દર્શન કરે છે, એની પૂજા કરે છે, અને પછી પોતે બી ખાવાનું ચાલુ કર્યું. 4-5 બી ખાધા ને પછી હિંમત આવેલી નહીં. આમાં તો કાંઈ ન થતું. વળી વિચાર આવ્યો કે નહીં ને ઉલટી ચાલુ થશે ને બી જશું તો. આમ એકાંત જગ્યામાં જઈને બે જણા બી ખાતા હતા. 4-5 બી ખાય છે પછી પોતે બી ખાવાનું બંધ કરી દે છે. અને ગાંધીજી એમ કહે છે કે આપઘાત કરવો એ સહેલો નથી, ખાલી વિચાર કરવો સહેલો છે. ઘણી બધી હિંમત જોઈ ગાંધીજી કે આપણામાં તો આવી હિંમત છે નહીં. હું તો એવું જાણું છું કે કોઈ આપઘાત કરવાની હિંમત જ નહીં કરે, વિચાર જ નહીં કરે. કારણ કે ગાંધીજીને પોતાને એટલી બધી મુશ્કેલી અંદર થતી હતી. પછી એને બી ખાતા નથી અને એણે નક્કી કર્યું કે આવી ને આપણે આવું બધું ભૂલી જવાનું, ખરાબ સંબંધ છોડી દેવાની, અને ભગવાન આગળ જઈ અને માફી માંગે છે અને પછી ઘરે આવતા. આમ પોતાની જે કુટેવો છે કાઢવાનો પ્રયત્ન કરે છે. પછી આગળ જાય છે, જ્યારે એક વળી ફરીથી પાછો એક ગુનો થાય છે, કે ચોરી કરવા, એના જે આપણે ઢોકળો ચોતા હતા એના કરતા બીજો એક દોસ્ત થયો,
જે ચોરી કરતા હતા આપઘાત કર્યો એનો બીજો દોસ્ત થયો અને કે છે કે એ જ્યારે આપઘાત કરતા હતા ત્યારે એની ઉંમર લગભગ 12-13 વર્ષ થઈ હશે 12-13 વર્ષ હતા એટલા નાના હતા એટલે કે 12 સહજ વૃત્તિ એનામાં હતી એટલે કઈ લાંબો વિચાર આવે નહીં ને હિંમત એનો આવે કારણ કે પિતાજી મારે કબૂલ કરવા જાય તો પિતાજી મારે ખીજાય ગાંધીજીના પિતાજી એવા હતા નહીં પછી એને એક બીજો ગુનો કર્યો એનો માંસાહારી ભાઈ હતો કોણ હતો માંસાહારી માંસાહારી ભાઈના રવાએ પોતે ચડ્યા એના જે માંસાહારી ભાઈ હતો એને દેવું થઈ ગયું હવે એ તો માંસ ખાય ને આવી રીતે ખોટા રવાડે ચડે પૈસા તો ઘરેથી કોઈ આપતા ન હોય તો કોઈ કાગળથી ઉછી ના લે ઉછા ને ઉછી ના લે અને દેવું કર્યું તો આ માંસાહારી ભાઈને દેવું થઈ ગયું 25 રૂપિયા યાદ રાખજો કેટલા રૂપિયાનું 25 રૂપિયા તો 25 રૂપિયાનું દેણું ચૂકવવા માટે પૈસા કાઢવા ક્યાંથી તો એના ભાઈના હાથમાં એક સોનાનો કળો પહેર્યો તો એને વિચાર કર્યો કે આવડા મોટા કળામાંથી થોડુંક સોનું કાઢીને વેચી નાખું કપાવ્યું કોઈને ખબર પડશે નહીં આમ ગાંધીજીએ એના ભાઈના હાથમાંથી સોનાના કળામાંથી થોડુંક અંતું સોનું કાઢીને વેચી નાખે છે પછી એને જે આ ચોરી કરી એ એટલું અસહ્ય થઈ પડે છે અને પછી આગળ એ પોતાના પિતાજીના માફી માંગવા માટે થઈ ને પોતે કેવો રસ્તો અપનાવે છે એ હવે આપણા આગળના પાઠમાં છે ઓકે માંસાહારી આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કળાના કપડાની બધી કપડા એટલે ટુકડો એટલે કે બીજી ચોરી હતી એક વાર તો ચોરી કરી હતી પૈસા ઢોકળા જોવાની એના કરતા આ ચોરી તો બહુ મોટી હતી એના ભાઈના સોનાના કળામાંથી એક કટકો કાપીને વેચવાની એમણે નાનો સરખું એટલે કે 25 રૂપિયાનું કરજ કર્યું હતું એના ભાઈના માટે કેટલા રૂપિયાનું કરજ હતું 25 રૂપિયાનું છે એ કેમ બતાવો એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા એ દેણું કેમ ચૂકવું ન ચૂકે તો ઓલા બધાને મારે ને ઘરે કેવા આવે ઘરે કેવા આવે તો આપણા જે ઘરના વડીલો છે એ આપણને ખીજાય મારે સજા કરે એટલે આ દેવામાંથી કેમ મુક્તિ મેળવવું એમ ગાંધીજી અને એનો ભાઈ બંને વિચાર કરતા કાંઈ આપણે છે કે જીભ ન ઉપડે એટલે બોલવાની હિંમત ન કરે ડોકળો એટલે જૂના ચલણનો એક પૈસો આમ બંને ભાઈ વિચાર કરતા મારા ભાઈના હાથે સોનાનું નક્કર કર્યું હતું નક્કર એટલે એમાં કોઈ પણ જાતની મિલાવટ વગરનું એટલે કે મારા ભાઈ આગળ એક સોનાનું કડું હતું તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું ત્યાંના જમાનામાં તો 25 રૂપિયાનું તોલું સોનું હોય છે એટલું સસ્તું હતું તો કે એમાંથી થોડુંક સોનું કાપી અને વેચી નાખો કઈ મુશ્કેલી હતી નહીં અને દેણું ઉતરી જાય કડું કપાયું કરજ ફીટ્યું ફીટ્યું એટલે કે કરજમાંથી મુક્તિ મળી ચૂકવાયું કડું કાપી અને દેણું ચૂકવી દીધું પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડ્યું પહેલા તો જયારે નાના હતા ત્યારે કર્યું હતું અત્યારે એની ઉંમર 15 વર્ષ થઈ હતી 2-3 વર્ષ થઈ ગયા હતા માંડ એવામાંથી બહાર નીકળ્યા હતા ખોટા રવાડામાંથી વળી પાછું આવું કર્યું ગાંધીજીની માટે તો આ અસહ્ય અસહ્ય એટલે સહી ન શકાય એવું હતું હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો કે હવે પછી કોઈ દિવસ કાંઈ પણ ચોરી કરવી નહીં કારણ કે આ સહન જ નહોતું થતું એના પિતાજીની પાસે કબૂલ કરી દેવું જોઈએ એમ લાગ્યું આ જે ચોરી કરી છે કડું કાપીને વેચ્યું છે એ જે ચોરી કરી છે એ પિતાજી પાસે કબૂલાત કરી લેવી જીભ તો ન ઉપડે કહેવાની હિંમત તો ન થાય પણ પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન થતો એના પિતાજી ખૂબ સારા હતા એટલે પિતાજી ની પાસે ચોરીની કબૂલાત કરશું તો પિતાજી પોતાને મારશે એવું તો એને જરાય
લાગતું નહોતું, કારણ કે એના પિતાજી એને કઈ સજા ન કરી, પોતે પોતાના ઉપર સજા ઉતારી. તેમણે કોઈ દિવસ એમને એક ભાઈને તાળણ કર્યું હોય એવું મને સ્મરણ નથી. તાદણ એટલે કે મારવું, કે પિતાજીએ કોઈ ભાઈને કે ભાઈને માર્યા હોય એવું ગાંધીજીને યાદ હતું નહીં. પણ પોતે દુઃખી થશે, એના પિતાજી દુઃખી થશે, કદાચ માથું પૂછશે તો કદાચ મારે આવા તો કપાતા પુત્ર કેમ પૈકા છે, આવું ના જ કામ કરે, મારે દુનિયાને મોટું કેવી રીતે દેખાડવું, એવી રીતે પોતે પોતે પોતાના જ ઉપર ઉતારે અને પોતે દુઃખી થાય તો એ જોખમ કેળીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. આ ગમે એ થાય પણ જે દોષ છે, મારો જે ગુનો છે એ પિતાજી પાસે કબૂલ તો કરવો જ જોઈએ એવું ગાંધીજીને લાગ્યું. નકર પોતાને અસહ્ય થઈ પડે, આ કઈ રીતે સહન કરવું, કઈ રીતે મોઢું દેખાડવું, એમ ગાંધીજીને વિચાર આવ્યો. તે વિના શુદ્ધિ ન થાય, કે ત્યાં સુધી આપણો આત્મા છે એ શુદ્ધ ન થાય, ગુનાનો એક દોષ ઊંડે ઊંડે આપણે થયા રાખે એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગી લેવી એવો મેં ઠરાવ કર્યો. મેં એવું નક્કી કર્યું કે લખીને પિતાજીને કહેવું કે મારાથી આટલી ભૂલ થઈ છે એનો મને માફ કરો. લખી અને માફી તો માંગવી જ છે, મોઢે તો નથી કહ્યું, લખીને ચિઠ્ઠી આપી દેવી છે એવું નક્કી કર્યું. મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપ્યો, શું કહ્યું, હિંમત કહીને ચિઠ્ઠી લખી અને એના પિતાજીના હાથો હાથ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું યાદ રાખજો, કે ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો અને સજા માંગી, જેટલો ગુનો કર્યો તે બધું કબૂલી લીધું અને માફી માંગી અને શું કીધું કે તમે મને સજા કરો, કોઈ પણ સજા ભોગવવા હું તૈયાર જ છું, ને મને કોઈ પણ જાતની સજા કરો, એ ગુનો તો કર્યો છે ને ગુનેગારને સજા તો મળવી જ જોઈએ, તો તમે મને જે સજા કરો એ મને કરવો છે એમ સજા માંગી, પોતે પોતાની ઉપર દુઃખ ન હોય એવી આજીદીપૂર્વક વિનંતી કરી અને બીજી વિનંતી કરી કે તમે મારો જે ગુસ્સો છે તમારા ઉપર ઉતરતા નહીં એટલી હું વિનંતી કરું છું એમ, ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી, ફરીથી આવો મારાથી બીજી વાર ગુનો નહીં થાય એના માટે હું પ્રતિજ્ઞા કરું છું, લખી નાખું છું હવે પછી કોઈ દિવસ આવો ગુનો નહીં થાય, મને સજા આપો, તમે તમારા ઉપર કોઈ પણ જાતની મુશ્કેલી કરતા નહીં, સહન કરતા નહીં. મેં ધ્રુજતી હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં ધ્રુજતા હાથે, કોઈ પણ ખોટું કામ થાય ને એટલે આપણો હાથ ધ્રુજે હોય, જીભ લડખડાય, હરખું બોલી ન શકે, તો મેં કે ધ્રુજતા હાથે પિતાજીને હાથમાં ચિઠ્ઠી મોકલી, હું તેની પાટલી પર હશે સામે બેઠો, પાટ એટલે એક પ્રકારનું એટલે સપાટ હિંચકા જેવી હોય લાકડું છે, હું એની સામે બેઠો એમ. આ વેળા તેને ભગંદરનું દર્દ તો હતું જ, એ એક જાતનું દર્દ છે, તો કે એને દર્દ હતું એટલે દુખાવો તો એને અસહ્ય થતો હતો કે જે ન સહી શકાય એવો, છતાં પણ મેં એક દુઃખ વધારે દીધું, તેથી તેઓ ખાટલા વસ હતા અને ખાટલામાં સૂતા હતા, ઊભા થઈ શકતા નહોતા, ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા, ખાટલામાં સૂએ તો એને દુખતું એટલે ખાટલા લાકડાની પાટ છે એ વાપરતા હતા એમાં સૂતા હતા. તેમણે ચિઠ્ઠી વાંચી, ચિઠ્ઠી આવી અને પોતે સૂતા હતા, પણ છતાં પણ ગાંધીજી આપેલી ચિઠ્ઠી વાંચે છે. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા, એને રડવું આવી ગયું, દુઃખ થયું એને આગળ, એટલું બધા આંસુડા આંખમાંથી વસવા લાગ્યા, વહેવા લાગ્યા ને પોતે રડતા જાય છે. ચિઠ્ઠી ભીંજાય, એટલા રડ્યા કે આખી આખી ચિઠ્ઠી ભીંજાઈ જાય છે. તેમણે ક્ષણવાર આંખ મીચી, ચિઠ્ઠી ફાડી લીધી, થોડી વાર આંખ મીચી કે આટલું બધું મારા છોકરાએ કર્યું છે, આટલો બધો ગુનો કર્યો છે, એને કબૂલત કરી એના આંસુ એનું હરખના આંસુ હતા, એને વાંચી અને ચીઠી ફાડી નાખે. થોડીક વાર સાવ શાંતિથી સૂઈ જાય છે, પછી વિચાર કરીને શું કરે છે,
ને પોતે વાંચવા સારું બેઠા વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સુતા ચીઠી વાંચવા પોતે બેઠા થયા પછી પાછા સૂઈ ગયા હું પણ રડ્યો ગાંધીજી પણ સાથે સાથે રડતા હતા એના પિતાને રડતા જોઈ અને પોતે એક ગુનો કર્યો છે તો એને ખબર જ હતી ને પોતે રડતા હતા પિતાજીનું દુઃખ સમજી શકે એક આદર્શ પિતા હોય એને આવા કપૂત પાકે તો એને દુઃખ તો થાય જ તો કે હું પિતાજીનું દુઃખ એ સમજી શકતો હતો હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું ચિતારો એટલે ચિત્રકાર જો હું ચિત્રકાર હોઉં તો તે દિવસનું ચિત્ર આજે પણ પિતાજીનું આબે રૂપ દોરી શકું કે કેટલા રડતા કાયે કેટલા દુઃખી હતા એટલું તે આજે પણ મારી આંખ સામે કરી રહ્યું છે એ દિવસ મને આજે પણ યાદ છે હજી પણ મને પ્રત્યક્ષ દેખાય છે કે મારા પિતાજીનું ત્યારે કેવું ચિત્ર હતું કેટલા મનોમંથનમાં હતા કેટલા દુઃખી હતા આંસુડા સાતા હતા એ આજે પણ મને ચિત્ર યાદ છે એ મોતીબિંદુના પ્રેમ માણે મને વિંધ્યો પિતાજીના એ મોતીબિંદુ હતા એનાથી ગાંધીજીનું હૃદય ચીરાઈ ગયું વિંધાઈ ગયું અને હું શુદ્ધ થયો બંને રડ્યા બાપ ને દીકરો અને પોતે એ જે પવિત્ર ગંગા વહેતી હતી એની અંદર પોતે વિંધાઈ જાય છે અને પોતે પણ એક શુદ્ધ થઈ જાય છે કે છે ને ગંગામાં નાવાથી બધા પાપો દૂર થઈ જાય છે પણ ખાલી નાવાથી નથી થતા આત્મા અને મન છે એ શુદ્ધ કરવું જોઈએ ફરીથી આપણે કોઈ પણ સપનામાં કોઈને દુઃખ ન થાય એવું વર્તન કરવું જોઈએ એ પ્રેમ તો જેને અનુભવ્યો હોય તે જ જાણે તો કે એ આપણે વાત કરી તો કોઈ સરળતાથી સમજી શકે નહીં જેને આવો પ્રેમનો અનુભવ કર્યો છે એ જ આ વાતને સમજી શકે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સુંદર ગાંધીજીના અનુભવો અને એના જે એનાથી થયેલી જે ભૂલો છે અને કઈ રીતે એને પસ્તાવો થયો અને એને કઈ રીતે કબૂલાત કરી આ બધું આપણે આપણા જીવનમાં ઉતારવા જેવું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ દિવસ અનજાણામાં કે ક્યારે ભૂલ થઈ ગઈ હોય તો આપણે એની કબૂલાત ચોક્કસ કરજો કે જેથી કરી અને એક શાંતિથી આપણે આનંદથી જીવન જીવી શકીએ બહાર ઘરે આપણી એક છાપ સારી પડે આદર્શ માણસ તરીકે આપણે છાપ મળે એવો આપણે પ્રયત્ન કરશું તો આની અંદર સૌથી પહેલા તો વ્યાકરણમાં આપણે સમાનાર્થી શબ્દ છે કે જે મેં અહીંયા લખ્યા છે બિલીના ટૂંકા તો કે બીજેની બિલીનો પાછળનો ભાગ ધતુરાના ગોળવા એટલે ધતુરાના ચીનવા જે આપણે નાના નાના કપાસના ચીનવા જેવા થતા હોય છે તે કરજ એટલે તો દેવ તાગન અને મારું અસહ્ય સહી ન શકાય અમૃત સંધ્યા ઉષા હાનિ તો લાભ સ્મરણ તો વિસ્મરણ શુદ્ધિ અશુદ્ધિ વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દમાં બહુ ધ્યાન રાખજો ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે વિરોધી હોય તો સમાનાર્થી લખે છે સમાનાર્થી હોય તો વિરોધી લખે છે આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખજો હવે આપણે એક આવે છે તળપદા શબ્દો તો આની અંદર એક શબ્દ છે ડોકડો તો કે જૂના ચલણ પ્રમાણેનો એક પૈસો અને રૂઢિ પ્રયોગ છે જીભ ન ઉપરવી તો કે બોલવાની હિંમત ન હોવી તો વ્યાકરણ
विभाग में आपने 10 થી 12 માર્ક નું વ્યાકરણ પૂછાય છે તો દરેકે દરેક નું 1 માર્ક હોય છે તો આપણે અભ્યાસથી જ પાકું કરી કે જેથી કરીને આપણે પરીક્ષામાં કોઈ પણ જાતની મુશ્કેલી પડે નહીં કહે છે કે વિકલ્પ વિકલ્પ તો આપણે પૂછવાના ઓછા થઈ ગયા છે લગભગ બંધ જ થઈ ગયા છે પણ આના પ્રશ્ન આપણે આના વિકલ્પ આપણે પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે એટલે યાદ રાખવાના છે પેલું છે ચોરીની ભૂલ સ્વીકારવા ગાંધીજીની જીભ ઉપરતી નથી શું કામ તો કે એનો જવાબ છે પિતાજી દુખી થશે અને કદાચ માથું ફૂટશે એવો ભય હતો બીજો છે સોનાના કળામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર સી અસર થઈ તો કે ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી પછી સહનતા કરી શકતા પછી ત્રીજો છે ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા માટે તેણે શું કર્યું તો કે જોખમ ખેલીને પણ દોષ કબૂલ કરવો એવું નક્કી કર્યું પછી બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ પડી પેલા બીડી પીતાતા એ એક જ કુટેવ હતી એના પછી તરત બીજી કઈ થઈ તો આના અંદર તમને ત્રણ ચાર છે એની અંદર એક જ જવાબ છે કે નોકરના પૈસા ચોરવાની આમ વિદ્યા મિત્રો અહીંયા આપણો આજનો પાઠ પૂરો થાય છે તો એનું જે હોમવર્ક છે એ તમે લખી લેજો આની અંદર આપણે વ્યાકરણનું બધો જ પોઈન્ટ લખવાના છે અને સ્વાધ્યાયના પ્રશ્નો પેલો અને પેલો બીજો અને ત્રીજો પેલો બીજો અને ત્રીજો બાકી બુકમાં સારા અક્ષરે લખવાનું છે ધ્યાન રાખજો વિદ્યા મિત્રો આટલું તમારે પાકી બુકમાં સાથે સાથે લખજો કે જેથી કરીને ભેગું ન થઈ જાય આમાંથી જ આપણે ઇન્ટરનલના માર્ક મૂકી છીએ તો સાથે જ રહેજો હવે પછીના જ્યારે નેક્સ્ટ પીરિયડમાં ભણશું ત્યારે આના પછીના પાઠની ચર્ચા કરીશું આભાર